ડભોઈ શહેરમાંથી 3 વર્ષની ગરીબ ઝુંપડપટ્ટીમાં રહેતી બાળકી ગુમ થયા અંગેની ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી ઠેર ઠેર સીસીટીવી ફૂટેજને આધારે ગણતરીના કલાકોમાં જ અપહરણ કરાયેલી માસૂમ દીકરીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. ગુનેગારને જેલ ભેગો કરવામાં આવ્યો છે ત્યારે પોલીસને પણ દિલ હોય છે. પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ટ્રાફિકનું કામ કરે છે, પોલીસ બંદોબસ્તનું કામ કરે છે. જ્યાં જુઓ ત્યાં પોલીસ. પણ આજે ડભોઈ પોલીસ ટીમ દ્વારા માનવતાવાદીનું સુંદર કાર્ય કરવામાં આવતા સાચા અર્થમાં પોલીસ સેવાને લોકોએ બિરદાવી હતી. ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ વડોદરી ભાગોળ પાસે રાધે કોમ્પ્લેક્સ પાછળ આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા મહેન્દ્રભાઈ રાજુભાઈ નાયકની સગીર વયની 3 વર્ષની દીકરી સવારના 7 વાગ્યાથી ગુમ હતી, જેની બપોર સુધી શોધખોળ કરતા મળી આવેલ ન હતી. જેને કારણે ડભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી બાહોશ અને નીડર પોલીસ અધિકારી SJ વાઘેલાએ તાત્કાલિક જિલ્લા પોલીસ વડા સહિત વિભાગ DYSP આકાશ પટેલ સાથે માર્ગદર્શન મેળવી વડોદરા ગ્રામ્ય LCB સહિતની અલગ અલગ 7 ટીમો પોલીસની બનાવી ઠેર ઠેર સીસીટીવી ફૂટેજના આધારે અપહરણ કરનાર સ્થળ ઉપરથી રિક્ષામાં બેસી શિરોળ ચોકડી ગયા બાદ ત્યાંથી અન્ય વાહન દ્વારા બુંજેઠા ગામે પહોંચી ગયો હતો અને પોલીસે બુંજેઠા ગામ તપાસ કરતા અમૃતભાઈ ધોળાભાઈ વણકર ઉંમર વર્ષ 47 નાઓ સાથે એક નાની દીકરીને જોઈ હતી. ની માહિતીના આધારે તેને દીકરી સાથે ઝડપી પાડ્યો હતો અને દીકરી અંગે પોલીસે જવાબ માંગતા જવાબ આપી શક્યો નહીં. ગરીબ અને માસૂમ દીકરીનું અપહરણ કરનારને ડભોઈ પોલીસ સ્ટેશન લાવ્યા બાદ પોલીસે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ વિશે વગેરે આગળ નીકળી હાથ ધરી હતી ને દીકરીના પરિવારોને ઓળખાણ કરી કે આ દીકરી અમારી છે. આ દીકરીએ પરિવારને જોતા જ આ બાળકની ખુશી કંઈક અનેરી જોવા મળી હતી ને જ્યારે જે ખુશી બાળકીમાં જોવા મળી તેમની બમણી ખુશી સમગ્ર પોલીસ સ્ટાફના ચહેરા ઉપર જોવા મળી. ત્યારે મહેનતુ અને પ્રજાલક્ષી પોલીસ સ્ટાફ દ્વારા ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીને સલામત અને સફળતાપૂર્વક પરિવારને સોંપવામાં આવતા ખરેખર શહેર જિલ્લાની સમગ્ર પોલીસ એક માનવતાવાદી કાર્ય કરતા ખરેખર આ કાર્યને સમગ્ર સ્ટાફને શહેરની પ્રજાજનોએ બિરદાવ્યો હતો ને પારદર્શક બાહોશ નીડર ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર SJ વાઘેલા સહિતની સમગ્ર પોલીસ સ્ટાફની ટીમનો ગરીબ પરિવારે આભાર માન્યો હતો. ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક નાની બાળકીના અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. એ બાળકી સવારે 7 વાગ્યાથી ગુમ થઈ ગયેલાની ફરિયાદ હતી. એ આધારે ડભોઈ પોલીસને 3 વાગે જાણ થતો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને ડભોઈ પોલીસ LCB અને એ રીતે જુદી જુદી અમે 7 થી 8 ટીમ બનાવી સઘન તપાસમાં જોડાયેલા હતા અને એ આધારે તપાસ કરતાં એક રિક્ષામાં જતો જણાય છે કિસમ અને એના ફોટા જુદી જુદી એંગલોથી વાયરલ કરી અને અમે સઘન તપાસ કરતો રાત્રે ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને એમની ટીમને માહિતી મળેલી. તે આધારે બુજેટા ગામના એક વ્યક્તિની ત્યાં તપાસ કરતો બાળકી મળી આવેલ છે અને એ આરોપીને હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને એ આધારે આગળની તપાસ હાલ ચાલુ છે. આરોપીની ઓળખપરખ પણ કરવામાં આવેલી છે અને કયા એંગલ અને જુદા જુદા એંગલથી એને પૂછપરછ કરી અને આગળની તપાસ હાલ ચાલુમાં છે.